વડોદરા શહેરના આજવા રોડના સયાજીપુરા ખાતે આવેલ ટીપી બેના એલઆઈજી ફ્લેટના રહીશો દ્વારા સુવિધાઓની માંગણી સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું શહેરના આજવા રોડ ખાતે આવેલા સયાજીપુરા ખાતે ટીપી બેના એલઆઈજી ફ્લેટના રહીશોએ પ્રાથમિક અને પાયાની સુવિધાઓ મળી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે અહીં ચારસો ફ્લેટ આવેલા હશે જ્યાં રોડ રસ્તા પાણીની લાઇટ તથા પાર્કિંગની સમસ્યા આવશે અહીં સ્થાનિકો દ્વારા વારંવાર અધિકારીઓને રજૂઆતો કરી હોવા છતાં પણ સાંભળતા નથી અને એકબીજા પર ખોવા પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે આજ રોજ અહીં સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક રહીશોએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી અમે તમામ સભ્યો આજો રોડ પર જે ગવર્મેન્ટની જે સ્કીમ ચાલે છે તે પણ બે ત્યાંથી આવ્યા છીએ અમારા પ્રશ્નોનું કંઈ નિરાકરણ લાવે એની માટે અમે આ ભાવેદારી પત્ર એટલે આવેદનપત્ર સુપરત કરેલું છે કલેક્ટરને એની ખાસ નોંધ લેશો શું તમારી મુખ્ય માંગણી શું છે મુખ્ય માગણી એ જ છે કે જે જ્યાં બાંધકામ કર્યું છે બરાબર કરવામાં આવ્યું નથી ગટરો અત્યારથી તળાવમાં પરિવર્તન ચાલુ થઈ ગયું છે હજુ એટલા બધા રહેવા પણ આવ્યા નથી ટોટલ મકાનો લગભગ આશરે ચારસોથી સાડા ચારસો મકાનો છે સાહેબ પણ કોઈ કોઈને સાંભળવા તૈયાર નથી કોન્ટ્રાક્ટરને કહેવા જઈએ તો એવું કહે છે તમે કોર્પોરેશનમાં કહેવા જાઓ કોર્પોરેશનના કહેવા જઈએ કે સારું આવી જઈશું તમે ઓનલાઈન એપ્લિકેશન કરો અમે એટલા ત્રાસી ગયા છે કે એનો કોઈ જ નિરાકરણ લોકો લાવતા નથી કહેવા જઈએ એટલે બહેનો હોય કે જે પણ હોય કારણ કે અમે લોકો તો જોબ કરીએ છીએ એટલા માટે જેમાં ગયા છે અમે લોકો જોબ કરીએ છીએ અમારા જે બહેનો છે અમારી જે માતાઓ છે બધા ત્યાં રિક્વેસ્ટ કરવા જાય છે કે પાણી નથી આવતું પાણી લીકેજ છે ગટર બ્લોક છે કોઈ જવાબ નથી આપતું તમે કોર્પોરેશનમાં જાઓ કોર્પોરેશન જાને કોર્પોરેશન વાળા કે તમે કોન્ટ્રાક્ટરને કહો એનું ચાલી રહ્યું છે કામ એટલે કોણ કોઈ કોઈની જવાબદારી લેવા તૈયાર નથી આ ચોખ્ખા શબ્દોમાં કેવું છે મારે આજે કઈ જગ્યાએ હા આજે કલેક્ટર ની ઓફિસે આયા છે કેટલા મકાનો છે ત્યાં કેટલા મકાનો આ છે સડી ચાર સુધી પાંચસો મકાનો છે